દમણમાં શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવતા એક વેપારીને અજાણે સમયે કારમાં અપહરણ કરી માર મારી દુનેટા વિસ્તારમાં છોડી મૂકવાના પ્રકરણમાં દમણ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. નાની દમણના ખારીવાડ વિસ્તારમાં રહેતા સુનિલ રામબ્રિજ યાદવ માર્કેટમાં શાકભાજીની દુકાન ધરાવે છે. તેમને 28 નવેમ્બરના રોજ સંદીપ ચંદેલ નામના ઈસમે ફોન કરીને દુનેટા કોસ્ટ હાઈવે પર બોલાવ્યો હતો, જ્યાં પહોંચેલા સુનિલ યાદવને 4 જેટલા ઈસમે બળજબરીપૂર્વક કારમાં અપહરણ કરી લઈ જઈ તેને માર મારી દુનેટા સોમનાથ નજીક ઉતારી દીધો હતો. જે અંગેની ફરિયાદ નાની દમણ પોલીસ મથકે નોંધાઈ હતી. આ ફરિયાદમાં પોલીસે નાની દમણના રાણા સ્ટ્રીટ ખાતે રહેતા મુખરમ ઓમકાર નાથ તથા સંદીપ ચંડેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 28 તારીખના એક વારદાત થયેલી હતી, જેમાં સુનિલ યાદવ કરીને જે વ્યક્તિ છે, જેમણે પોલીસ સામે ફરિયાદ નોંધાવેલ, એક છોકરો છે જેનું નામ સંદીપ છે, જેમણે ફોન કરી અને અન્ય જગા ઉપર બોલાવી અને એમને અમુક કારણો બતાવ્યા અને 2 મિનિટનું કામ છે એમ કરીને બોલાવી અને ત્યાં ઉભો રાખેલો કોસ્ટલ હાઈવે ઉપર. ત્યારબાદ એક અચાનકથી કોઈ ગાડી આવી અને એ ગાડીમાં આ વ્યક્તિને જબરજસ્તી ઉઠાવી અને અંજાન જગ્યા ઉપર લઈ ગયા અને જ્યાં અમુક માણસો દ્વારા એમને ધોર માર માર મારવામાં આવ્યો લાકડી અને સળિયાના વેપનથી, અને ત્યારબાદ ધોર માર મારી અને અમુક જગ્યાઓ ઉપર સોમનાથ એરિયામાં એમને ફેંકી દેવામાં આવ્યું. તેના અનુસંધાનમાં દમણ પોલીસે 365, 324, 506, 120B IPC તહેત ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી ચાલુ રાખેલી હતી, જેમાં 2 આરોપીને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે, જેનું નામ છે સંદીપ ટંડેલ અને મુખરમ ઓમપ્રકાશ સિંહ. આ બંનેની એરેસ્ટ કરી અને સીઝ કસ્ટડી મળવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હાલમાં 8 થી 10 જણાવેલા છે, વધુ બી હોઈ શકે, તપાસના અનુસંધાનમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.